નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સેન્ટર પોઈન્ટ વિદ્યાલય નેસડીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 ની અંદર આવતું કાવ્ય કમાડે ચિતરિયા મેં એના વિશે અભ્યાસ કરવાનો છે. તો બધા વિદ્યાર્થી મિત્રોએ પુસ્તક સાથે રાખી અને કાવ્ય છે એની લીટી જોઈ અને સમજતું જવાનું છે સાથે સાથે. તો આ જે કાવ્ય છે એના કવિનું નામ છે તુષાર શુક્લ, જે અમદાવાદના વતની છે અને આકાશવાણી રેડિયો સાથે જે સંકળાયેલા છે. અને તેમણે ઘણી બધી ગુજરાતી સાહિત્યની અંદર કાવ્યની રચનાઓ જે કરી છે અને ઘણા બધા એના કાવ્ય સંગ્રહો છે એ પણ આજે જાણીતા છે અને ઘણા બધા એવોર્ડથી એને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. તો આ હતો કવિ પરિચય. હવે આપણે કાવ્યની અંદર શું કહેવા માગે છે એના વિશે થોડીક ચર્ચા કરીએ. તો કે સામાન્ય રીતે જોઈએ તો કે ગામડાની સંસ્કૃતિ છે એની અંદર અત્યારે શું જોવા મળે છે, તો કે આવા કોઈ ઘણા બધા એવા પ્રતીકો છે જેમ કે લાભ છે, શુભ છે, પછી ત્રાંબા પિત્તળની કોઈ વસ્તુ છે કે જે આપણે શુભ પ્રસંગોની અંદર વપરાતી હોય. તો આ જે સંસ્કૃતિ અત્યારે લુપ્ત થતી જે જોવા મળે છે અત્યારનો જમાનો છે એ કઈ પ્રકારનો છે, તો કે મોજ શોખની વાત કે જેમાં આપણી સંસ્કૃતિ છે એનું વિલીનીકરણ થતું જોવા મળે છે. તો આ કાવ્ય દ્વારા આપણે આપણી સંસ્કૃતિ જે રહેલી છે એની કંઈક યાદ છે એ અપાવે છે. તો આપણે કાવ્યની શરૂઆત છે એ કરીએ. સૌ પ્રથમ પહેલી પંક્તિ એવી છે કે ગમાડે ચિતરિયા મેં લાભ અને શુભ અને આલેખ્યા શ્રી સવા પાને સુખ આવશે અમસર નામે. આ પંક્તિ દ્વારા આપણે એવું કહેવામાં માંગે છે તો કે દાખલા તરીકે આપણે જોઈએ તો ઘરની અંદર છે આપણે આવા બધા શબ્દ છે લખતા હોય છે, લાભ છે, શુભ છે, પછી કોઈ એવો સારો એવો પ્રસંગ હોય તો આપણે સૌ પ્રથમ પેજની અંદર છે સ્ત્રી સવા પાને આવી રીતના છે લખતા હોય છે સ્ત્રી સવા પાને. તો આ બધી વસ્તુ છે એ શું દર્શાવે છે, તો કે આપણા સરનામા મતલબ કે આપણા ઘરની અંદર સુખ છે એનો પ્રવેશ થાય, ખુશી છે એ આવે, આવું છે એ આ પંક્તિ દ્વારા કહેવા માંગે છે. એટલે કે આવું બધું આપણે જો લખીએ તો એનો મતલબ એવો થાય કે આના દ્વારા આપણી ઘરે સુખ છે એ આવશે ભવિષ્યની અંદર. ત્યાર પછી તાંબાના સરભાણે કંકુ લીધું ને એમાં આચમની પાણીની ઢોળી જમણા તે હાથ તણી આંગળીએ ભેત દઈ હળવે હળવે રહીને ફોળી. તમે જો કોઈ એવો શુભ પ્રસંગ હોય તો એમાં આવી ગણેશની પૂજા જ્યારે થતી હોય તો એમાં ત્રાંબાની જે હોય આચમલા હોય ચમચી જેને આપણે આચમની કહીએ કે પાણી લઈ એના વડે છે આપણે પૂજા છે એ કરતા હોય. તો આ જે ચમચી છે આ તાંબાનું તરભાણું લીધું એની અંદર આપણે આ ચમચી દ્વારા એને આચમની કહીએ એ ચમચીને એની દ્વારા છે એ આપણે હળવે હળવે પાણી નાખીએ અને પછી આપણો જે જમણા હાથની જે આંગળી હોય એના વડે છે આપણે આમ ઘોળતા હોઈએ છીએ કંકુ ને એવું બધું અને હળવે હળવે રહીને ઘોળી સ્નેહતાના સાંખિયા જ્યાં આંખે અંજાયા સુખાવશે સરનામે. અને આ જે ભોળેલું કંકુ છે એના દ્વારા આપણે હેતના પ્રેમના સ્નેહના છે એ સાથિયા છે એ કરતા હોઈએ છીએ અને આ સાથિયાનું જે શુભ પ્રતીક છે એ જ આપણા ઘરના સરનામે એટલે કે આપણા ઘરમાં ખુશીઓ લાવશે, સુખ લાવશે એવું છે એ આ કાવ્ય દ્વારા કહેવામાં આવે છે. ત્યાર પછીની પંક્તિ જોઈએ તો કે અવસરના તોરણિયા લીલું હશે ને કહે અહીંયામાં હેત ભરી આવો નાખેણી લાગણીઓ લહેરાતી જાય કહે લૂંટી લ્યો વાહલ ભર્યો લાવો. શું કહેવા માંગે છે આ પંક્તિ દ્વારા, તો કે આપણી ઘરે કોઈ શુભ એવો કોઈ પ્રસંગ હોય આપણે આસો પાલવના આંબાના આવા પાન દ્વારા છે આપણે તોરણિયા બાંધતા હોય તો આ તોરણિયા છે એ શું દર્શાવે છે, તો કે આપણી ઘરે જે સુખ આવવાનું છે જે આનંદનો એવો કંઈ પ્રસંગ સારો આવવાનો છે એનું એક પ્રતીક છે એ દર્શાવે છે. લીલું હસે છે મતલબ કે આ લીલા પાંદડા એને આપણે શુભ છે એ ગણતા હોય છે, કોઈ પણ સારું કાર્ય કરવા માટે આ પાંદડાનો આપણે છે ઉપયોગ કરતા હોય. ને હૈયામાં હેત ભરી લાવો એટલે કે હૈયામાં આપણા ઘરના જેટલા સદસ્યો હોય બધાના ઘરમાં જે મનમાં છે એ સુખ રહેલો હોય પ્રકારનો આનંદ છે એ રહેલો હોય આવા કોઈ પ્રસંગ લાખેણી લાગણીનો લહેરાતી જાય આપણા હૈયાની અંદર જે કાંઈ લાખેલી લાગણી છે મતલબ કે લાગણી છે એકબીજા પ્રત્યેની રહેલી છે આ લાગણી છે એને આપણે એટલી બધી લૂંટી લેવાની છે મતલબ કે એટલી બધી આપણે ખુશી છે વ્યક્ત કરવાની છે કે એનો વહાલ ભર્યો લાવો. આ જે પ્રસંગ છે આવવાનો છે સુખનો આ જે કોઈ આનંદનો એવો સમય હોય છે એને આપણે એટલો બધો છે એ ખુશીથી વિતાવીએ કે જેનો અંત જ ન આવે ક્યારે. ત્યાર પછીની પંક્તિ
વરજાદી ઉમરાને ઠેસે વટાવતી દોડી આવું છું મુજ સામે સુખ આવશે અમસર નામે. ઘરની જે લક્ષ્મી હોય એટલે કે સ્ત્રી એ શું કહે છે સુખ દ્વાર માટે, તો કે હું જે આપણી ઘરે ઉમરો રહેલો હોય આ ઉમરો છે એને હું ઓળંગીને ઠેસ ખાઈને ઓળંગી અને હું મારા સુખને લેવા, મતલબ કે આનંદનો જે પ્રસંગ છે એને લેવા હું સામે છે એ આવશે. વટાવી એટલે વટાવી, ઉમરાને વટાવી અને સામે છે સુખ લેવા માટે હું દોડીને આવીશ, આમ સુખ આવશે સરનામે. બસ આ એક જ સુખના પ્રસંગની આપણે સૌ જે વાટ છે એ જોતા હોઈએ છે, આવું છે આ પંક્તિ દ્વારા આપણે કહેવામાં આવે છે. ત્યાર પછીની પંક્તિ, નાને ઋષુ આયખું ને મોટેરી આશા એમાં થઈ જતી કેટલીક ભૂલ ખીલવાને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આપણું. શું કહે છે? નાનેરું આયખું, મતલબ કે આપણું જીવન છે એ કેવું છે, સાવ ટૂંકું છે, નાનું છે. આયખું એટલે આયુષ્ય, આપણું જીવન સાવ ટૂંકું છે. ક્યારે આપણું શું થાય તેની કોઈને ભવિષ્યની કંઈ ખબર હોતી નથી, પણ છતાં આપણી આશા છે એ કેવી છે, અત્યંત મોટી છે. આપણે ઘણા બધા એવા સપનાઓ હોય મનની અંદર કે આપણે આ મોટા થઈને આમ કરીશું, આ લઈશું, આ શોખ આપણે પૂરા કરીશું, પણ આપણા આયુષ્યની છે આપણે ક્યારે ખબર હોતી નથી કે ઘડીક પછી છે એ શું બનવાનું છે. તો આ જે આ બેનો જે સમય છે, આયુષ્ય અને આશા, એની વચ્ચે છે એ આપણાથી કેટલી બધી ભૂલ થઈ જતી હોય છે. નાની મોટી જીવનની અંદર ઘણી બધી એવી ભૂલ છે જે આપણને ખ્યાલ પણ ન હોય અને થઈ જતી હોય. આ જે ભૂલ છે એને સુધારી અને જીવન છે એ જીવતા શીખવાનું છે. પછી શું કહે છે, જો ખીલવા ને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ. જેમ ફૂલ છે એ ખીલે એટલે કે મતલબ કે કળી હોય ત્યારથી ફૂલ બને, ત્યારથી કે જ્યાં સુધી કરમાય નહીં, આ એક દિવસનું જે એનું જીવન છે એમાં એ ઘણા બધા લોકોને ઘણી બધી સુગંધ છે એ પ્રસરાવે છે, વાતાવરણની અંદર ફેલાવે છે. એમ આપણે પણ આપણા જીવનની અંદર આ આયુષ્ય અને આશા વચ્ચે જે રહેલી ખુશી છે એને લોકો દ્વારા લોકોને વ્યક્ત કરી અને લોકો સાથે છે એ હળી મળીને રહી અને સુખનો આનંદ છે એ સુખ છે એ પ્રસર કરવાનું છે. જાણે જીવતા જાણે છે ફૂલ એટલે કે ફૂલ જેવું જીવન જીવવાનું કહે છે આપણે એમાં કૌતિ દ્વારા. સંબંધ આવો તો છે મહેક મહેક થાવું એને મૂલવી ન શકાય નહીં સામે સુખ આવશે અનુસરણ. આપણે એકબીજા વ્યક્તિ સાથે જે સંબંધો રહેલા છે, લાગણીના, પ્રેમના, હેતના, સ્નેહના, આ જે બધા સંબંધ છે એને આપણે ક્યારેય મૂલવી શકતા નથી, મતલબ કે જેની સાથે સારા સંબંધો હોય એને આપણે બતાવી શકતા નથી. પરંતુ જ્યારે એ સામેવાળા વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે આપણે એને સારી રીતે મદદ કરીએ, સારી રીતે છે એની સાથે વર્તન કરીએ, બસ એ જ આપણા સંબંધનું એકબીજા સાથેનું મહેકવું થાય. તો જીવનની અંદર છે એ પણ આવું હોવું જોઈએ, એકબીજા સાથે સારા સ્નેહના સંબંધો છે એ રાખી અને છે એ ઘણું બધું આપણે છે એ શીખવી જાય છે. આમ જો આવી રીતના આપણે વર્તન કરીશું, આવી રીતના આપણે રહેશું અને આ જે સુખનો પ્રસંગ આવવાની જે આપણે વાત છે હંમેશા માટે જોતા હોય એ આપણા જીવનમાં આવે અને એની ખુશી છે એ કંઈક અલગ છે જોવા મળતી હોય, તો આ કાવ્ય દ્વારા આપણે આવી એક આપણી લુપ્ત થતી જે સંસ્કૃતિ છે, આ બધા પ્રતીકો છે, જેમ કે આપણે જોયું લાભ શુભ સ્ત્રી સવા પાને ત્રાંબા પૂતળની ચમચી આચમીની, આ બધા પ્રતીકો દ્વારા આપણી ઘરે સુખ આવે એવું છે એ આ કાવ્ય આપણને શીખવે છે. હંમેશા માટે છે એ ખુશ રહેવાનું અને રાખવાનું એવું છે એ આ કાવ્ય આપણને કહી જાય છે. તો અહીંયા તમારું આ કાવ્ય છે એ પૂરું થાય છે.